नमस्कार, आप जोई रहा छो जीएसटीवी न्यूज अने आपनी साथे हूँ शुद्वानी। सूरतना राजमार्ग पर चाली रहेली मेट्रोनी कामगीरी थी त्रस्त वेपारीओए मोर्चो मांड्यो छे। मोटी संख्या में वेपारीओ मोर्चो लई जिला कलेक्टर कचेरी पहुंचा अने आवेदन पत्र आप्यु। भागर राजमार्ग पर आवेली मस्कती हॉस्पिटल पासे मेट्रो स्टेशन ना कामना कारणे वेपारीओ ने हालाकी वेठवी पड़ी रही छे। वेपारीओ ने पड़ी रहेली मुश्केली अंगे वारंवार रजूआत छता एएमआरसी ना अधिकारीओना आखाड़ा कान करी रहा होवाना आक्षेप वेपारीओए कर्या हता। हाल चाली रहेली मेट्रोनी कामगीरीना पगले सामी दिवाड़ीए वेपारीओने धंधा वेपार में मुश्केली वेठवी पड़ी रही छे। મેટ્રોના કારણે કેટલાક લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, ત્યારે જોઈ શકાય છે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં વેપારીઓ જે છે તે હાલ અત્યારે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે, ત્યારે આપણે વેપારીઓ જોડે વાત કરીશું। બેન જણાવજો શા માટે અહીં આવ્યું પડ્યું તમે? અમારે મેટ્રોની કામગીરીને લઈને અમારો ધંધો એકદમ ઠપ થઈ ગયો છે। ઘર ચલાવવા માટે પૈસા પણ ઘણા ઓછા પડે છે, છોકરાઓની ફીસ માટે પણ બહુ જ તકલીફ પડે છે, ઘરડા મા બાપને માટે પણ દવાનો ખર્ચો પણ બહુ જ અઘરો લાગે છે કડવો। ઘરમાં કમાનાર એક જ વ્યક્તિ છે અને ઘર આખું કેવી રીતે ચલાવે એના માટે અમે અહીંયા પ્રસ્તાવ લઈને આવ્યા છીએ। તમે જણાવજો શા માટે આવ્યું? અમે એના માટે જ આવેલા છે કે અમારું વળતર બંધ છે, અમે ઘર ચલાવવામાં બહુ તકલીફ પડે છે। કાં તો પૂરો રોડ ખોલી દો, કાં તો વળતર ચાલુ કરી દો, કેમ કે બધું ચાલે કેવી રીતે? સામે તહેવાર આવે છે, કેવી રીતે તહેવાર કરવાનું, કેવી રીતે ફીસ ભરવાની સ્કૂલની, કેવી રીતે ઘર ચલાવવાનું? એક તકલીફ નથી, એક તકલીફ હોય તો અમે બોલીએ, અનેક તકલીફ છે, એટલી તકલીફ છે કે અમે બોલી શકતા નથી। તમે જણાવજો શા માટે અહીંયા આવવું પડ્યું, કઈ રીતની રજૂઆત? મારી મધર ઘરની ઓનલી અર્નિંગ પર્સન છે અને હું એની સાથે આવી છું, એને સપોર્ટ કરવા માટે આવી છું। હવે જે પણ રિટેલ ઘરાક છે અમારી દુકાન સુધી પહોંચતા નથી, આટલા વખત સુધી મેટ્રોનું કામકાજ ચાલે છે, અમારો ધંધો બંધ થઈ ગયો છે, વળતરના નામે અમને હમણાં શૂન્ય મળે છે, તો અમે લોકો અહીંયા રજૂઆત કરવા આવ્યા છે અમારી તકલીફોની। બિલકુલ, જોઈ શકાય છે અત્યારે મોટી સંખ્યામાં વેપારીઓ જે છે તે હાલ આવી પહોંચ્યા છે અને હાલ અત્યારે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, મેટ્રો અમારું વળતર ચાલુ રાખો, મેટ્રો પ્રોજેક્ટ કામ ધંધો ઠપ કરો એવી બેનરો સાથે અત્યારે હાલ કલેક્ટર કચેરી ખાતે પહોંચી ચૂક્યા છે। બે વર્ષથી આ રીતના કેટલાક વેપારીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, તેને લઈને હાલ અત્યારે વેપારીઓ પણ ક્યાંક ને ક્યાંક ધંધાથી અવગર જોવા મળી રહ્યા છે। તમે બિલકુલ આ વેદના જે છે તે હાલ અત્યારે વેપારીઓને જોવા મળી રહી છે, કારણ કે બાગડ વિસ્તારની અંદર મેટ્રોનું કામ ચાલી રહ્યું છે અને કેટલાક વેપારીઓને અત્યારે દુકાન પણ બંધ જોવા મળી રહ્યા છે, સામે દિવાળીનો તહેવાર છે, તો આ જે વેદના જે છે તે વ્યક્ત અત્યારે વેપારીઓ દ્વારા કરવામાં આવી છે। એક જ માંગણી કરવામાં આવી રહી છે કે મેટ્રોના તરફથી કોઈ પણ વળતર આપવામાં આવે તેવી માંગણી જે છે તે કરવામાં આવી રહી છે। સાહિત્ય અખ્તાર, જીએસટીવી।